तो पेट्रोल अने डीजलना आ रीते वधता भावथी जनता त्रस्त थई चूकी छे अने सतत हवे मोंघवारीना मारथी परेशान थई रही छे। पेट्रोल डीजल जे प्रमाणे भाव वधी रह्या छे छेल्ला 21 दिवसथी आ वधता जता पेट्रोल अने डीजलना भावथी जनता हवे परेशान थई गई छे। वधी रहेल भावने पगले ठेर ठेर विरोध पण करवामां आवी रह्या छे, त्यारे ओढव वोर्डमां कोंग्रेस समिति द्वारा विरोध करवामां आवी रह्यो छे। पेट्रोल अने डीजलना भावने लईने विरोध कराई रह्यो छे। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, જણાવશો પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા 21 દિવસથી સતત વધી રહ્યા હતા, આજે રાહતના સમાચાર કે આજના દિવસમાં ભાવ નથી વધ્યા, પરંતુ છેલ્લા 21 દિવસમાં ભાવ 10-12 રૂપિયા વધી ચૂક્યા છે, જનતા પરેશાન છે, અત્યારે કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે? બિલકુલ જંખના, જે રીતે છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે, જેને લઈને સામાન્ય પ્રજા જે છે, જનતા છે, તે હેરાન પરેશાન છે। ત્યારે ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા જે ઓઢવ જે વોર્ડ છે તેના કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ છે તેને લઈને જે કોંગ્રેસી કાર્યકરો છે તે પેટ્રોલ પંપ ખાતે આવી અને ગ્રાહકોને ગુલાબનું ફૂલ આપી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। જે રીતે અત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે, જે રીતે જનતા છે તે પરેશાન છે, કારણ કે છેલ્લા 21 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 10-12 રૂપિયાનો વધારો છે। અને સૌથી ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે જે રીતે જે પેટ્રોલ કરતાં ડીઝલ છે તે મોંઘું થઈ ગયું છે, એટલે કે પેટ્રોલથી ડીઝલના ભાવ વધતાની સાથે જ ટ્રાન્સપોર્ટેશનને પણ તેની અસર થઈ રહી છે, તમામ વસ્તુઓનો ભાવ પણ વધી શકે છે। જે રીતે આપે વિરોધ દર્શાવ્યો છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો છે, શું કહેશો? જે રીતે અત્યારે કૂદકે અને ભૂસકે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, આટલા ભાવ પહેલા ભૂતકાળમાં કદી વધારે નહોતા કોઈ સરકારે। અત્યારે એક બાજુ કોરોનાની મહાકેર છે, એમાં પબ્લિકના એકદમ તળિયે આવી ગયેલું છે, એમની કોઈ જેવી અત્યારે ફાઇનાન્શિયલ પરિસ્થિતિ પબ્લિકની નથી, પબ્લિકના ધંધા રોજગાર બંધ છે, અને એમાં ડબલ ભાવ વધારો કરી અને સરકાર પબ્લિકને એમાંથી પોતાની જે રોજીરોટી છે એ પૂરી કરી શકતી નથી, એમાં ડબલ ભાવ વધારો કરશે સરકાર, તો પબ્લિક કઈ રીતે એમનું ગુજરાન ચલાવી શકશે? વધતા ડીઝલના ભાવ તો પેટ્રોલથી બી વધારે વધારે છે, એના કારણે મોંઘવારી માજા મૂકી દેશે અને એ મોંઘવારી એટલી વધશે કે એનાથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની કમર તૂટી જશે। અને સરકારને એવી નમ્ર વિનંતી કરું છું કે કોઈ બી હિસાબે જે અત્યારે ભાવ વધારો કર્યો છે એ ભાવ વધારામાં એમને સરકારે કંઈક રાહત આપી અને પબ્લિક સામે જોવું જોઈએ, પબ્લિકે તમને વોટ આપી અને તમને તમારો જ નારો હતો કે ભાઈ અબ કી બાર મોદી સરકાર મોંઘવારી કી માર અબ નહીં સહેગી, તો જે વખતે એ નારો આપ્યો હતો એના કરતા વધારે મોંઘવારી અત્યારે જે લોકો જો કરી રહ્યા છે, તો મારી નમ્ર વિનંતી છે કે જે તમે નારો આપ્યો તે નારા પ્રમાણે બીજું કંઈ ના કરો, તો ખાલી મોંઘવારી ઘટાડો અને આ જે પેટ્રોલ ડીઝલના ભાવ છે તો ઘટવા જ જોઈએ, નહીંતર એની અસર બધી જ જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર થશે અને ગરીબ અને મધ્યવર્ગની ટોટલ કમર તૂટી જશે। જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે, જેને લઈને સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, એટલું જ નહીં પરંતુ જે રીતે હવે પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ વધી ગયો છે, જેના કારણે હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જશે અને સામાન્ય પ્રજાને પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તે મોંઘા ભાવે ખરીદવાનો વારો આવશે। ત્યારે હવે જનતાની સાથોસાથ કોંગ્રેસ પક્ષ સરકાર સામે માંગ કરી રહી છે કે જે નારા તેઓએ જે ચૂંટણી વખતે લગાવ્યા હતા કે મોંઘવારી પર માર જે છે અત્યારે મોંઘવારી છે તે ઘટાડશે ભાજપ સરકાર, ત્યારે તેનો નારો છે તે સાર્થક બનાવે, મોંઘવારી પર અંકુશ મેળવે। જી આભાર આવશે સમગ્ર માહિતી બદલ। તો પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીપ્રાણે સતત વધી રહ્યા હતા તેની સામે હવે જનતા ખૂબ જ પરેશાન થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે।